નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત કરું બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર. મિત્રો, આજે આપણે ન્યૂ એટીટ્યુડનું અને જાતિના નામવાળું વિડીયો ટીંગ લઈને આવી ગયા છે. ઠીક છે મિત્રો, તમે આગળ સ્ક્રીનની અંદર જે જોઈ શકો છો તેવું જ આપણે તમને એટીટ્યુડવાળું અને તમારું જે જાતિનું નામ હોય તે લખાઈને આવે તો વિડીયો ટીંગ કરતા શીખો છો. મિત્રો, જોશો કે અહીંયા આગળ જે આપણે નામ લખેલું છે ત્યાં આગળ માત્ર તમારું નામ ચેન્જ કરવાનું રહેશે અને તમારો વિડીયો બનશે. કઈ તમે નામ ચેન્જ કરી ત્યાં પણ તમને બતાવીશ. તમારે કાંઈ પણ બહારથી ફોટો બનાવવાની પણ જરૂર નહીં પડે, ડાયરેક્ટ આ બધી ઇફેક્ટ તમને આવી જશે. તેના માટે તમને ફૂલ પ્રોજેક્ટ પણ હું આપીશ અને કઈ રીતે ડાઉનલોડ કરો તે પણ તમને સમજાવીશ. તો સૌપ્રથમ તમે ડેમો જોઈ લો, ફૂલ ડેમો જોઈ લો તમે, ત્યાર પછી તમને આપણે આવું જ જબરદસ્ત એડિટેડ વાળો વિડીયો છે તો આપણી રીતે મિત્રો સાવ સરળ અને સિમ્પલ રીતે તમને બનાવતા શીખવાડી દઈશ. કોઈ પણ કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો, બધું એક જ વિડીયોની અંદર હું બતાવી દઈશ અને જેટલું પણ મટીરિયલ છે તે બધું પણ દરરોજની જેમ તમને એક જ પ્રોજેક્ટની અંદર મળશે. મિત્રો, તો તમે ડેમો જોઈ લો ત્યાર પછી તમને હું કઈ રીતે વિડીયો બનાવો અને કઈ રીતે પ્રોજેક્ટ એડ કરવો તો તમને સમજાવી દઉં. ऐसा बनाओ नाम सुनते हैं काबू जो माहौल बनावा हो देखावा સમજો. તમે ડેમોની અંદર જે ચેટ જ જોયું છે એટીટ્યુડ વાળું અને જાતિનું નામ નીચે લખાઈને આવી રહ્યું છે તેવું તમારા ફોટાની ઉપર બનાવવા માટે તમારે પ્રોજેક્ટને ઇનપુટ કરવાનો છે. તે પ્રોજેક્ટ એડ કરવા માટે તમે જે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર તેના પર તમે ક્લિક કરશો એટલે એક વેબસાઇટ આવશે. તો વેબસાઇટમાં સ્ટાર્ટિંગની અંદર તમને એક સોકડીનું આઇકન હશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમે સેજ નીચે જવા નીચે આવશો ને એટલે તમને એક બ્લુ કલરની અંદર ફૂલ પ્રોજેક્ટ અથવા અલાઇટ મશીન પ્રોજેક્ટ લખેલું જોવા મળશે મોટા અક્ષરમાં. તેના ઉપર ક્લિક કરજો. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક નનકી એવી એડ આવશે. ત્યાં સેજ એમથી ઉપર કરશો એટલે બ્લુ કલરની અંદર જ બીજી વાર તમને નનકા એવા અક્ષરે ગેટ લિંક લખેલું જોવા મળશે. તે ગેટ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે એક ડાઉનલોડ બટન પણ જે રીતે તમને ગેટ લિંક લખેલું હતું તે જ રીતે એક ડાઉનલોડ લખેલું જોવા મળશે બ્લુ કલરની અંદર. મિત્રો, તેના ઉપર ક્લિક કરશો એટલે અલાઇટ મશીન પ્રોજેક્ટ આવી જશે. ઠીક છે, આપણે તેની ઉપર અલગથી વિડીયો પણ બનાવેલો છે અને દરરોજ વિડીયોની અંદર તમને હું બતાવી દઉં. ઠીક, તમને કોઈ પણ કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવતો. જો પ્રોબ્લેમ આવતો નીચે કમેન્ટ કરી જણાવજો. મિત્રો, પ્રોજેક્ટ ઓપન કરી લો એટલે તમારે શું કરવાનું છે. આ રીતે તમારી સામે એક ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો, તો ખુલીને આવી જશે. ઠીક છે, તો ફૂલ પ્રોજેક્ટને તમને કાંઈ પણ પ્રોબ્લેમ આવતો નીચે કમેન્ટ કરી જણાવી દેજો. આ પ્રોજેક્ટ તમે ઓપન કરશો ને એટલે અહીંયા જેટલું પણ મટીરિયલ છે બધું મળશે. આગળનું એક જે આપણો આખો વિડીયો બનાવેલો છે તે પણ તમને રેડી પણ મળી જશે. તમારે કાંઈ પણ લખવાનું નથી, આવી જશો વિડીયોની અંદર આગળ આવી જવા મળશે. છે તમે આગળ આવશો એટલે અહીંયા આગળ તમે જોશો કે તમને એક બે ફોટા દેખાઈ રહ્યા છે, નીચે એક નામ લખેલું દેખાઈ રહ્યું. ઠીક છે, તો સૌપ્રથમ આપણે જે બેકગ્રાઉન્ડની અંદર ફોટો છે તેને ચેન્જ કરશું. તેના માટે તમે આવી રીતે લેયરને ઉપરની તરફ કરી દેવાની છે. ઉપરની તરફ તમે કરશો એટલે નીચે એક તમને ફોટો દેખાય છે બેકગ્રાઉન્ડની અંદર જે છે તે. આ ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે. ફોટા ઉપર ક્લિક કરી તમારે શું કરવું, કલરને ફિલ્મમાં આવી જવાનું છે. અહીંયા આગળ તમે જશો એટલે આવી રીતે એક નંબર લખેલું આવશે. મિત્રો, આ નંબર જે લખેલી લાઈન છે ને પૂરેપૂરી આના ઉપર ક્લિક કરવાનું છે. જો તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી ગેલેરી મિત્રો ઓપન થઈને આવશે. હવે તમારે જે ફોટો અહીંયા આગળ રાખવો છે તે ફોટા ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ઠીક છે મિત્રો, ત્યાંથી આપણે કોઈ પણ એક ફોટો છે તેને માત્ર આપણે ડેમો માટે કોઈ સિલેક્ટ કરી લઉં છું. ઠીક મિત્રો, તો અહીંયાથી આપણી પાસે કોઈ ફોટો અત્યારે આ ફોલ્ડરની અંદર ચેરી. ઠીક છે મિત્રો, તો અહીંયાથી નીચે આપણો કોઈ ફોટો હોય તેને અહીંયાથી આપણે એડ કરી અને તમને બતાવી દઉં. ઠીક મિત્રો, તો અહીંયાથી આપણે એક છે આ જ ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લઉં છું મિત્રો હું. ઠીક છે, આવી રીતે તમારે તમારી પાસે જે ફોટો હોય ને તે તમારે લઈ લેવાનું. ઠીક છે, આવી રીતે બેકગ્રાઉન્ડની અંદર તમારો ફોટો આવી જશે. ફોટો આવે તેને સેજ તમારે આવી રીતે સેટ કરી દેવાનું રહેશે મિત્રો. ઠીક છે, આપણે વચ્ચે વચ્ચે ફ્રેમ છે જે વિડીયોની તેની અંદર વચ્ચે આવી જાય તે પ્રમાણે આપણે સેટ કરી દીધો ફોટાને. ત્યાર પછી એકવાર સ્ક્રીનની ઉપર આપણે ક્લિક કરી દઈશું ત્યાર પછી તમને અહીંયા આગળ જે ફોટો દેખાડો છે નાનો એવો, આ ફોટાને ચેન્જ કરવા માટે તમારે શું કરવાનું છે. આ જે ફોટો અહીંયા આગળ છે ને લાલ શર્ટવાળો, આના પર તમે ક્લિક કરજો. ત્યાં તમે ક્લિક કરશો આવી રીતે એક બોક્સ આવી જશે. ત્યાર પછી તમે કલરને ફિલ્મમાં જવાનું છે અને આના માટે તમારે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું જોઈએ. ઠીક છે, જો તમને ન ફાવે તો ડિસ્ક્રિપ્શન વિડીયોની લિંક પણ મળી જશે. ત્યાંથી તમે જોઈ શકશો, શીખી શકશો ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું. ઠીક છે, તે વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપીશ. માત્ર એક મિનિટનો વિડીયો છે, તમે જોઈશો એટલે તમને પણ આવડે છે. ઠીક છે, ત્યાંથી આપણી પાસે ઘણા બધા બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા ફોટા છે તેમાંથી આપણે કોઈ પણ એક ફોટો અહીંયા આગળ સિલેક્ટ કરી લઈએ. ઠીક છે, આ ફોટો આપણે સિલેક્ટ કરવાનો છે. પ્લસનું આઇકન છે, આઇકન પર આપણે ક્લિક કરીશું એટલે આ રીતે આપણો ફોટો અહીંયા આગળ મિત્રો એડ થઈને આવી જશે. ત્યાં પછી આવું મેન છે મિત્રો, અહીંયા આગળ તમારું જાતિનું નામ લખવાનું છે. તો તેના માટે તમારે કાંઈ નથી કરવાનું, જે ફોટાની ઉપર તમને એક ફોટો દેખાઈ રહ્યો છે. ઠીક છે, અહીંયા જો લખેલું છે પણ ઠાકોર, આના ઉપર તમારે ક્લિક કરી દેજો. ત્યાં તમે ક્લિક કરો એટલે તમે એ લખેલા છે આના ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયા આગળ તમે જો જે લખેલું છે ડાયરેક્ટ ગુજરાતીની અંદરથી આપણે લખ્યું છે તો જે આ કીબોર્ડ છે. ઠીક છે, તો આને આપણે આ રીતે ગુજરાતીની અંદર કરી દીધું. હવે અહીંયા આગળ તમારે જે પણ તમારે જાતિનું નામ હોય તે જાતિનું નામ બસ ખાલી તમારે લખવાનું છે. ઠીક છે મિત્રો, તો અહીંયાથી હું એક જાતિનું નામ છે મિત્રો તે લખી લઉં છું. ઠીક છે, આવી રીતે મેં જો અહીંયા આગળ દરબાર લખી દીધું. અહીંયા આગળ જોઈશું આપણે દરબાર લખાઈને
આવી જશે. ઠીક છે, જો આવી રીતે સ્ક્રીનની અંદર કાંઈ પણ ચેટ ન થાય તો તમારે શું કરવાનું, ઉપર તમે જોયું કે અહીંયા લખેલું છે 80. ઠીક છે, આ લાઈન ઉપર ક્લિક કરી આજે ટપકું છે. આને તમે આવી રીતે નાનું કરી શકો છો. ઠીક છે, એનું મોટું કરવાની જરૂર હોય ત્યાંથી મોટું પણ કરી શકો છો. આ રીતે બસ તમારે ખાલી નામને સેટ કરવાનું છે, નામ લખી રાઇટિંગ આઇકન પર ક્લિક કરવાનું છે. તમારું નામ અહીંયા આગળ લખાઈને આવી જશે. તમારી પાસે કોઈ પણ ટાઇલિસ ફોન છે, ઠીક છે, અલાઇટ મોશન, એને તો તમે એડ કરી શકો છો. ઠીક છે, આપણે જે સિમ્પલ ફોન એડ કરેલો છે, ઠીક છે, આ રીતે આપણે સિમ્પલ ફોનની અંદર અને તમે સ્ટાઇલિસ ફોન પણ એડ કરી શકો છો. સમજો છો, તમારી પાસે જે ફોન હોય તે તમે યુઝ કરી શકો છો. આપણે સિમ્પલ અલાઇટ મોશનનો ફોન યુઝ કરેલો છે, સમજો છો, તો તમને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. તમારે ટાઇલિસ ફોનમાં લેવો તો કુલપેડમાં જઈ પણ તમે લખી શકશો. ઠીક છે, બસ તમારે શું છે, આ સેટિંગ કરી લેવાનું છે. નાનું મોટું કરી તમારું નામ જે પણ હોય જાય તેનું તે તમારે આગળ સેટ કરી દેવાનું છે. ઠીક છે, ઉપરની તરફ તમારે કરવાની જરૂર હોય તો તેના પર ક્લિક કરી, ઠીક છે, મૂળ ટ્રાન્સફોર્મર છે તમે અહીંથી તમે ઉપરની તરફ પણ કરી શકો. ઠીક છે, નામ છે આ રીતે બસ તમારું નામ જાય તેનું નામ સેન્ડ કરી દો. તમારો વિડીયો મિત્રો બની ગયો છે, બસ અહીંથી વિડીયોને પ્લે કરીને એકવાર જોઈ લેજો. ઠીક છે, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ કરી જણાવી દેજો, આપણે પૂરેપૂરું સોલ્યુશન કરી આપીશું મિત્રો. ઠીક છે, તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ઠીક છે, મિત્રો કોઈ પણ કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરી જણાવજો, પૂરેપૂરું સોલ્યુશન મિત્રો કરી દઈશ. તો વિડીયો પસંદ લાઈક અને કમેન્ટ મિત્રો જરૂર કરજો. મળશે એક નવો વિડીયોની અંદર. ત્યાં લઈએ, ગુડ બાય.